समाचार में बात करिए, तापी में पशुपालकों ने योग्य भाव न मळता विरोध करवामां आव्यो हतो, त्यारे हवे आ मामले पत्रकार परिषद योजाई अने आ दरमियान आंदोलन समितिना सभ्य होबाळो कर्यो हतो। पत्रकार परिषद में भाजपना प्रमुख अने डिरेक्टर पर शाही फेंकवामां आवी, प्रमुख जयपाम गामित अने प्रमुख गामित पर शाही फेंकवामां आवी, सुमूल विरुद्ध अने चेरमेन विरुद्ध नारा पण लगाववामां आव्या। તાપીથી સમાચાર છે, પશુપાલકો દ્વારા આજે આંદોલન કરવામાં આવ્યું અને પત્રકાર પરિષદમાં હોબાળો મચાવવામાં આવ્યો। આ સાથે જ આંદોલન સમિતિના સભ્યોએ હોબાળો કર્યો હતો, પત્રકાર પરિષદમાં ભાજપ પ્રમુખ પર શાહી ફેંકવામાં આવી, પ્રમુખ જયરામ ગામિત પર શાહી ફેંકાય હોવાના સમાચાર મળી રહ્યા છે। યોગ્ય ભાવ ન મળવાના કારણે પશુપાલકો વિરોધ કરી રહ્યા છે અને ભાજપના પ્રમુખ આ વિરોધનો ભોગ બન્યા, તેના પર શાહી ફેંકવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। શૈલેષ, પશુપાલકોની ખાસ કરી એવી તો શું માંગ છે કે પત્રકાર પરિષદમાં હોબાળો કરવામાં આવ્યો, જે વિરોધ કરવામાં આવ્યો, ભાજપના પ્રમુખ પર શાહી ફેંકવામાં આવે? જી ચોક્કસપણે, જે સુમૂલના ભાવ વધારાના મામલે પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી। સુમૂલ આ તાપી જિલ્લાના અને સુરત જિલ્લાના પશુપાલકો છે, તે જે દૂધ ભરે છે, જે દૂધ સુમૂલ ડેરીને દૂધ આપે છે, તેના ભાવના મામલે ખૂબ જ વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે। જો કે છેલ્લી સામાન્ય સભામાં જે રીતે સુમૂલ ડેરીના ચેરમેન દ્વારા ગુલાબી ચિત્ર ઉપસાવવામાં આવ્યું હતું, તેની સામે પણ રોષ છે। ને અત્યારનો સૌથી મહત્વનો મુદ્દો પશુપાલકોનો એ છે કે તેમને યોગ્ય પોસાય તેવા ભાવ મળી રહ્યા નથી। એક તરફ પેટ્રોલ ડીઝલ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, તેના પ્રમાણમાં દૂધના જે દૂધ તેઓ દૂધ મંડળીમાં ભરે છે તેના ફેટ દીઠ જે ભાવ મળવા જોઈએ તે યોગ્ય ભાવ નથી અને તેઓને પોસાતું નથી। બીજી તરફ સુમૂલ ડેરી, એ લોકો પશુપાલકોનો આક્ષેપ છે કે સુમૂલ ડેરી એક ચોક્કસ લેવલે ખૂબ સારો નફો કરી જ રહી છે, ત્યારે પશુપાલકોને પણ તેનો લાભ મળવો જોઈએ। છેલ્લા કેટલાય સમયથી આ માંગ ચાલી રહી છે। બીજી બાજુ આ સમગ્ર મામલામાં સહકારી ક્ષેત્રનું રાજકારણ પણ ભળી ગયું છે। એક તરફ જે સુમૂલ ડેરીના અત્યારના ચેરમેન છે રાજુ પાઠક અને તેમની જે વહીવટકર્તાઓની ટીમ છે, તેની સામે એક ભાજપની જ આંતરિક એક ટીમ છે, તે એમની સામે વિરોધ કરી રહી છે। કોંગ્રેસના કેટલાક જે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો છે તે પણ આમાં જોડાયા છે અને સમગ્ર મામલામાં ખૂબ મોટા પ્રમાણમાં આ સમગ્ર મામલો અત્યારે ચર્ચાસ્પદ બન્યો છે। અને સૌથી વિશેષ બાબત એ છે કે ખાસ કરીને જે બે મુદ્દાઓ છે પશુપાલકોના અને સુમૂલના જે સંચાલકોનો, જે ઘર્ષણના બે મુદ્દા છે, તેમાં ભાવ વધારો સૌથી મહત્વનો મુદ્દો છે। જો કે સુમૂલ ડેરીના સૂત્રોની વાત માનીએ તો આગામી દિવસોમાં આ સમગ્ર મામલામાં કંઈક ને કંઈક કોઈ સમાધાન કે વતલો રસ્તો શોધવાની પણ કોશિશ થઈ રહી છે, પરંતુ એ પહેલાં અત્યારે પશુપાલકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને તેનો પડઘો આજે જે પત્રકાર પરિષદ યોજાઈ હતી તેમાં જોવા મળી હતી। ભાજપ પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ ઉપર શાહી ફેંકવામાં આવી, આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી ભાજપ દ્વારા પણ લેવામાં આવશે, કારણ કે આગામી હવે સમય એવો આવી રહ્યો છે કે જેમાં આ પશુપાલકોની નારાજગી ભાજપને ખૂબ ભારે પડી શકે તેમ છે અને તેને લઈને જ કંઈક ને કંઈક સુમૂલને હાથો બનાવવામાં આવી રહ્યો તેવું લાગી રહ્યું છે। જી શૈલેષ, કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી પશુપાલકોની માંગ છે ને છતાં પણ સંતોષવામાં નથી આવતી અને આજે જે વિરોધ સામે આવ્યો છે, પ્રમુખ પર શાહી ફેંકવામાં આવ્યું, શું હજુ પણ તેમની માંગ નહીં સંતોષાય તો પછી પશુપાલકો હજુ વધુ ઉગ્ર આંદોલન કરી શકે છે? ચોક્કસપણે, જે રીતે વ્યારાથી આપણને વિગતો મળી રહી છે અને પશુપાલકો અને સાથે સાથે તેમની સાથે જે સહકારી આગેવાનો જોડાયા છે તેમનો જે મૂડ છે તે જોતા ચોક્કસપણે લાગી રહ્યું છે કે જો સુમૂલના સંચાલકો દ્વારા અને ખાસ કરીને સુમૂલ ડેરીના ચેરમેન રાજુ પાઠક દ્વારા જો પશુપાલકોનો રોષ શાંત કરવા માટેની યોગ્ય કાર્યવાહી અથવા તો એક વાટાઘાટો શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચોક્કસપણે એક વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ શકે તેવું લાગી રહ્યું છે। પરંતુ બીજી તરફથી જે સૂત્રો આપણને જણાવી રહ્યા છે તે મુજબ આગામી 2-3 દિવસમાં જ પશુપાલકોને એક સંતોષકારક કહી શકાય
તેવી રીતે વાટાઘાટો શરૂ થાય તેવી પણ એક સૌથી મોટી શક્યતા છે, પરંતુ આ બધી વાતો શક્યતા છે. અત્યારની ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે જે આજે પત્રકાર પરિષદમાં જે હોબાળો થયો, પ્રમુખ જયરામભાઈ ઉપર જે રીતે સાય ફેંકવામાં આવી, એ ગ્રાઉન્ડ રિયાલિટી છે. પશુપાલકોનો રોષ એ અત્યારનો રોષ છે, અને એ રોષ શાંત કરવો એ સૌથી પહેલી પ્રાયોરિટી સુમલ સંચાલકોની હોવી જોઈએ અને છે જ, પરંતુ એ કઈ રીતે આ રોષ શાંત થશે એ કેવું મુશ્કેલ છે. જી આભાર શૈલેષ, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. આંદોલન સમિતિના સભ્યો દ્વારા હોબાળો કરાઈ રહ્યો છે, તાપીથી સમાચાર છે. અને જે પત્રકાર પરિષદ કરવામાં આવી તેમાં પણ ભાજપના પ્રમુખ પર શાહી ફેંકવામાં આવે છે.